લાલજી ભાઈ, જે રાજ્યમાં ખોટા લગ્ન થયા છે, ખોટી લગ્ન નોંધણી થઈ છે, આ માટે એસપીજી હવે શું કરવા જઈ રહ્યું છે? જો એસપીજીની લડત છેલ્લા 3 વર્ષથી અમારી છે કે મા બાપના વિરુદ્ધમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, અને આખા ગુજરાતની અંદર અમે હમણાં જે છેલ્લું 30 તારીખે જે પાટીદાર સ્નેહ મિલન કર્યું, એને અમે કારોબારીએ ભેગા થઈને ગઈકાલે નક્કી કર્યું કે આખા ગુજરાતની અંદર મહેસાણા, બનાસકાંઠા, આણંદ એવા અમને ઘણા બધા વિસ્તારના એવા ગામ જોવા મળ્યા છે કે ત્યાં અમને એવું લાગી રહ્યું છે એસપીજીના આગેવાનની અંદર કે ત્યાં જગ્યાએ બહુ બધા ખોટા લગ્નો થયા છે. તો અમે આખા ગુજરાતની અંદર જો પણ ખોટા લગ્ન થયા હોય એમની આરટીઆઈ દ્વારા અમે માહિતી માગીશું, અને આવા ખોટા લગ્ન થયા હોય અને જે દીકરીઓ ભાગીને ગઈ હોય એમના મા બાપનો સહારો લેશું. પ્લસ અમે એસપીજીના બેનર નીચે સમગ્ર ગુજરાતના જે લોકો, દરેક જ્ઞાતિના ધર્મના લોકો જે અમને સહકાર આપવા માગતા હોય એવા તમામ લોકોની અમે એક મિટિંગ બોલાવીશું, અને મા બાપથી ભાગીને જે લોકો લગ્ન કરે છે એ માટેની જે મુહિમ ચાલી રહી છે અને આજે જે તમે જોર પકડ્યું છે એમાં અમે દરેક દીકરી અને દરેક મા બાપને ન્યાય મળે એવા પ્રયત્નો સાથે અમે એક મિટિંગ કરીશું, અને પછી સાથે સાથે જ્યારે જે અમારી કમિટી મળશે સર્વ સમાજની, એ મિટિંગની અંદર અમે દીકરી બચાવવા માટેના જે પણ પ્રયત્નો કરવા પડશે એવા પ્રયત્નો કરીશું. લાલજીભાઈ, આ ખોટા લગ્ન કેવી રીતે થયા છે અને એસપીજીને શું વિગત પડી છે? અમને એવી વિગત મળી છે કે એક જ જગ્યાએ લગભગ 150ની આજુબાજુ લગ્ન થયા છે. તો આવા 2-3 તાલુકાની અંદર જે લગ્ન થયા છે એની મેં આરટીઆઈ અમુક તો માગી લીધેલી છે, અમુક અમે માગવા પણ જઈ રહ્યા છીએ. તો આની સંપૂર્ણ માહિતી લીધા પછી અમે આની દરેક સર્વ સમાજની અમે મિટિંગ બોલાવીશું, અને મિટિંગની અંદર અમારો મુખ્ય એજન્ડા હવે પછીનો એવો હશે કે મા બાપને જે દીકરીઓ ખોટા લગ્ન કરીને ભાગી ગઈ છે અથવા ભાગવા જઈ રહી છે એ બધા માટે લાલ બત્તી સમાન હશે. અમે ભેગા થઈને આવા ખોટા લગ્નો અમે અટકાવીશું. એસપીજીને શું વિગત મળી છે? રાજ્યના કયા કયા જિલ્લાઓમાં આવા ખોટા લગ્ન કેવી રીતે ખોટા થયા? જો એક બનાસકાંઠા છે, એક મહેસાણા છે અને બીજું આણંદ છે, આ 3ની તો લગભગ વિગતો મળી ગઈ છે. એ સિવાય અમારા આખા ગુજરાતની એસપીજી ટીમ દ્વારા, અમે ત્યાંના સ્થાનિક પ્રમુખ દ્વારા અમે આરટીઆઈ કરીશું, અને જે જગ્યાએ અમને ડાઉટફુલ છે કે આ જગ્યાએ ખરેખર ખોટા લગ્ન થયા છે એની તમામ માહિતી મેળવી અમે સર્વ સમાજની મિટિંગ બોલાવીશું. એટલે આ તલાટી કે ધોધડી અધિકારી કેવી રીતે ગફલત કરી છે આમાં? આ લોકો પૈસાની લાલચમાં રહી, અને કેવું છે કે જ્યારે જે લોકો લગ્ન કરવા માટે જતા હોય તો એ છોકરાઓ દ્વારા ઓફર કરવામાં આવતી હોય છે કે ગમે એટલા રૂપિયા લઈને પણ ડોક્યુમેન્ટમાં કમી હોય અથવા ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોય, આવી તમામ વિગતો ના હોવા છતાં એ લોકો પૈસાની લાલચમાં લોકો લગ્ન કરતા હોય છે. તો આવનારી અમે જે પણ તારીખ મીડિયામાં જાહેર કરીએ એ દિવસે અમે પરફેક્ટ માહિતી સાથે મીડિયાની અંદર અમે દરેક સર્વ સમાજના આગેવાનો વચ્ચે આ અમે દસ્તાવેજો રજૂ કરીએ. લગ્ન નોંધણીના જે સ્થળ બતાવ્યા છે, લગ્નનું સ્થળ, એ પણ સ્થળ ખોટા હોવાની વિગત મળી. હા, એ પણ અમને ખોટા કે જે જગ્યાએ ભંગાર અવાવરું મંદિર હોય કે જેમાં કોઈ ધાર્મિક ક્રિયાઓ પણ ના થતી હોય, આરતી બારતી આવું કંઈ થતું ના હોય એવી જગ્યાઓ આ લોકોએ ખોટી નોંધણી બતાવેલી છે કે ત્યાં આગળ બ્રાહ્મણ દ્વારા મેરેજો થયા હોય એવું બતાવવામાં આવ્યું છે. આવી પણ વિગતો અમને જાણવા મળી છે, પણ અમે આરટીઓ દ્વારા એની વિગત પરફેક્ટ અમારી જોડે આવે ત્યારે અમે મીડિયા સમક્ષ રજૂ થઈશું.